ચારધામ યાત્રાની કરીએ, જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ પહોંચી રહ્યા છે. પરંતુ અનેક એવા શ્રદ્ધાળુઓ છે જેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડાના યાત્રિકો ચારધામ યાત્રામાં ફસાયા છે. ખેડાના યાત્રિકો ભારે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ પંચમવેદી અમારી સાથે જોડાયા છે. કરુણેશ, ખેડાના યાત્રિકો ચારધામ યાત્રાએ ગયા હતા અને ફસાયા છે લોકો? જી ભાવની, ચોક્કસથી. તો જે રીતે આ જે ચારધામ યાત્રાએ ખેડા જિલ્લાના અને નડિયાદના જે યાત્રિકો છે તે ગયા હતા. 22 જેટલા યાત્રિકો ત્યાં ગયા છે અને તેની સાથે 12 મહિલાઓ પણ સામેલ છે. આ યાત્રિકો રજિસ્ટ્રેશન કરાવીને ગયા હતા, પરંતુ આ યાત્રિકો અત્યારે ફસાઈ ગયા છે. ઉત્તરકાશી ખાતે ફસાઈ ગયા છે અને લગભગ 2 દિવસથી ત્યાં ફસાયેલા છે. તેમને આગળ જવા માટે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી મળી રહી ને આગળ તેમને જવા દેવામાં નથી આવી રહ્યા. અને રસ્તા ઉપર મોટી સંખ્યામાં લાંબી લાંબી વાહનોની લાઈનો પણ જોઈ શકાય છે. અને આ યાત્રિકો હાલ ફસાયા છે. તેમને કોઈ પણ પ્રકારની મદદ, જેવી કે ખાવા પીવાની, રહેવાની કે પાણી સુધાની કોઈ પણ પ્રકારની મદદ પણ નથી મળી રહી. અને તે લોકો અત્યારે જે પ્રશાસન પાસે, ઉત્તરાખંડ જે પ્રશાસન છે તે પ્રશાસન પાસે મદદ માંગી રહ્યા છે, છતાં પણ કોઈ પણ પ્રકારની મદદ તેમને નથી મળી રહી. હવે ગુજરાત સરકાર કેવા પ્રકારની મદદ પહોંચાડે છે આ લોકોને પાછા લાવવાની કે પછી તેમની યાત્રા સંપૂર્ણ કરવા માટે, એ હવે આગળના સમયમાં જોવાનું રહેશે. ભાવિની જી, આભાર માહિતી માટે.